हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो आज मेरा ब्लॉग ये है कि आज हमारे गांव में एक कॉमेडियन आए हैं, जो आप लोगों को मैं नाइट का व्यू है वो लोगों को दिखा देता हूँ। चलो दोस्तों, अभी चलते हैं सीधा प्रोग्राम की तरफ। મોટામાં મોટું
કોમની અંદર મારે થઈલો ઝઘડો આખા કોમની અંદર મને કોઈ બોલાવા નહીં કે કે આખા કોમની અંદર હું એકલો આખું બોલતો તો આખો કોમ જૂઠો બોલતો મિત્ર તું એકલો જૂઠો બોલતો આખો કોમ સાચું બોલતો હોય એ તો તારા સમજી લેવાનું મારે મારા મુઠે એવું ના કહેવાય મિત્ર મને ગોમની અંદર ચૂંટેલો મુખી આખા ગોમની અંદર કોઈ ભી કાર્ય કરવું હોય તો પેલા મનાય પૂછ મને કે વિદુષક મૂકો કે આપણે અહીંયા મંદિર બનાવવાનું છે મૂકો બિલકુલ નહીં બનાવું હું ના ઘરે દીવા આગળ બંધી કરજો અલે મંદિર બનાવવા પારો પોતે પેલા 5000 રૂપિયા મારા આલવા પડે અલે કે એ સમુદ્ર બનાવવા કો બિલકુલ નહીં બનાવો હું ના ઘર પર દોડા નાખો લાકડીઓ લઈને આવી ગયા મને આઈ કીધું કે વિદુષક મૂકવું હ કે આપણે એ નિશાળ બંધાવવાની હું એ પાડી ના અને જો ના પાડી અને પછી મને કેવો માર્યો છે મારે એવો મારે એવો માર્યો લાયા વોશિંગ મશીન નાસો ઉપાડી વોશિંગ મશીન માં અને પછી એવો થોડો એવો થોડો હતર તારા રાયડો ભર્યો તાર હું થયું મિત્ર તો હું કોઈ ના બોલ્યો કોઈ ના બોલ્યો અલે એક ના બોલાય 20 લાકડીઓ બીજી ખાવી પડે અલે મિત્ર એટલે 6 મહિના હું એટલા માટે લાવ્યો કે આ કાચી કાયનો કોઈ ભરોસો નહીં આપણે ચાળા મરી જઈએ આપણે કોઈ ફોર્મમાંથી ઉપાડવા માટે આવે નહીં આપણે કોઈના હારા ફોર્મમાં જ્યાં હોય તો કોઈક આપણામાં આવે ને એટલે ખરેખર સાહેબ કહેવતમાં કીધું છે તો બધા નાથી બગાડીએ પણ 4 જણોથી ના બગાડીએ કેમ કે આપણે મરી જઈએ એટલે આપણે જરૂર પડે અત્યારે આવી ગઈ બધામાં કોમ્પ્યુટર સિસ્ટમ કોઈ ઠાકડીમાં કોમ્પ્યુટર નહીં આવે ફોન કરીને શોપ દબાવો ઠાકડીઓમાં વહેવા મંડ રામ બોલો ભાઈ રામ તો ઘડિયા બોલે પણ અત્યારે આવી ગયો પેલો ફેશન વાળો જમાનો અને કેવી ફેશન કેવી ફેશન કે ફેશન ખૂબ જગત માં ફાલી ફેશન બની બધે ને વાલી આ ફેશન ખૂબ જગત માં ફાલી ફેશન બની બધે ને વાલી 16 વર્ષની છોકરી જાત્રાએ ના જાય ચાલી અને પિક્ચર નું નામ પડે તો 80 વર્ષની ડોશી ના રે ચાલી અરે બેટા શિવ પિક્ચર લાગ્યું છે એકવાર શિવ ને મળવા આવજો અરે એકવાર શિવ ને મળવા આવજો નહીં એકવાર શિવપુર મળવા આવજો હે આ 80 વર્ષની ઉંમરે પિક્ચર ના હોય માજી ગીતા ભાગવત કથા હોય એ મિત્ર 4 મહિના ઠાકડી ઉપર એક દૂર ચાલી ને હેડું જાય ને એક મહિનું વધી ઘરે મેન કારખાનું ચાલુ રાખો ના હું ચાલુ કહો આ મરી ગયા પછી આટલું ઓઢ પણ પછી શું કે ખબર છે મિત્ર મારે કોઈની જરૂર પડે ખરી મિત્ર મારે એમાં જોરદાર ની છે મારે 6 મહિના અમેરિકા ફ્રીજ માં મેળવી ના આવ્યો મારું એક અંકલ અંકલ
अंकल हाँ दिस इज माय बक्कर हेलो दोस्तों, तो अभी आप लोग देख सकते हो कि अभी मैं प्रोग्राम देख के घर आ गया हूँ। तो अभी आज के व्लॉग में इतना ही, मिलते हैं एक नए व्लॉग में, तब तक के लिए टेक केयर एंड बाय बाय।